અહીં આપણને પૂછ્યું છે શું એક્સ માઇનસ થ્રી એ આપેલ બહુપદીનો અવયવ છે તમે આ પોલિનોમિયલને એટલે કે બહુપદીને એક્સ માઇનસ થ્રી વડે ડિવાઈડ કરી એલઝેબ્રિક લોંગ ડિવિઝન એટલે કે ભાગ પ્રવિધિના પ્રમાણે ઉકેલી શકો અને આને સિમ્પ્લિફાય કરતાં જો રિમાઇન્ડર મળે તો એક્સ માઇનસ થ્રી એ આપેલ પોલિનોમિયલનો ફેક્ટર ન હોઈ શકે અને જો રિમાઇન્ડર ન મળે તો એક્સ માઇનસ થ્રી એ આ પોલિનોમિયલનો ફેક્ટર છે આથી રિમાઈન્ડર એટલે કે શેષ ઝીરો ત્યારે જ હોય જો તે અવયવ હોય જો તમે આવી પોલીનોમિયલને ફર્સ્ટ ડિગ્રી પોલીનોમિયલ વડે ડિવાઇડ કરો તો પોલીનોમિયલ રિમાઇન્ડર થિયરમ એટલે કે બહુપદી શેષ પ્રમાણે કોઈ પોલિનોમિયલ પીઓફેક્સ ને એક્સ માઇનસ એ વડે ડિવાઈડ કરતા રિમાઈન્ડર આર ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ મળે અહીં આ બાબતમાં આપણું એ ઇઝ ઇક્વલ ટુ થ્રી છે આથી આ પોલિનોમિયલને એક્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી આગળ ઉકેલીએ હવે એક્સ બરાબર થ્રી આગળ ઉકેલતા જો આપણને ઝીરો જવાબ મળે એટલે કે રિમાઈન્ડર ઇઝ ઇક્વલ ટુ ઝીરો મળે તો એક્સ માઇનસ થ્રી એ આપેલ પોલીનોમિયલનો ફેક્ટર થાય અને જો આપણને નોન ઝીરો વેલ્યુ મળે તો એક્સ માઇનસ થ્રી એ આપેલ પોલિનોમિયલનો ફેક્ટર ન થાય હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી આ પોલીનોમિયલમાં મૂકીએ ટુ ઇન્ટુ એક્સ રેઝ ટુ ફોર એટલે કે થ્રી રેસ ટુ ફોર ઇઝ ઇક્વલ ટુ એટી વન મળે માઇનસ ઇલેવન ઇન્ટુ એક્સ રેસ ટુ થ્રી એટલે કે થ્રી રેસ ટુ થ્રી ઇઝ ઇક્વલ ટુ સેવન મળે પ્લસ ફિફ્ટીન ઇન્ટુ એક્સ સ્ક્વેર એટલે કે થ્રી સ્ક્વેર આપણને નાઇન મળે પ્લસ ફોર ઇન્ટુ થ્રી એટલે કે 12 માઇનસ ટ્વેલ્વ અહીં ટ્વેલ્વ કેન્સલ થઈ જશે હવે આના બરાબર ટુ ઇન્ટુ એટી વન આપણને વન ટુ મળે માઇનસ ઇલેવન ઇન્ટુ ટ્વેન્ટી સેવન આપણને ટ્વેન્ટી સેવન ટેન એટલે કે ટુ સેવન્ટી પ્લસ ટ્વેન્ટી સેવન એટલે કે ટુ નાઇન્ટી સેવન મળે પ્લસ ફિફ્ટીન નાઇન આપણને વન થર્ટી મળે હવે આના બરાબર વન સિક્સટી ટુ પ્લસ વન થર્ટી ફાઈવ આપણને ટુ નાઇન્ટી સેવન મળે માઇનસ ટુ નાઇન્ટી સેવન આથી આના બરાબર ઝીરો મળે આથી આ પોલિનોમિયલને એક્સ માઇનસ થ્રી વડે ડિવાઈડ કરતાં આપણને રિમાઈન્ડર ઝીરો મળે છે આથી એક્સ માઇનસ થ્રી એ આ પોલિનોમિયલનો ફેક્ટર છે